આજે ધોરણ દસના પરિણામ જાહેર થયા, જેમાં સુરતે મારી હેટ્રિક. ધોરણ દસના પરિણામમાં 74.66% સાથે ગુજરાતના પ્રથમ ક્રમે સુરત રહ્યું અને છેલ્લા ક્રમે દાહોદ જિલ્લો રહ્યો છે. ત્યારે વાત કરીએ આપણે કચ્છ જિલ્લાની. કચ્છ જિલ્લામાં ધોરણ દસના બોર્ડનું પરિણામ આવ્યું, જેમાં કચ્છમાં ધોરણ દસમાં 56.85% પરિણામ આવ્યું છે, જે ગત વર્ષ કરતાં ઓછું છે. જિલ્લામાં 21,000થી વધુ છાત્રાઓએ બોર્ડની પરીક્ષા આપી હતી, જેમાં એ ગ્રેડમાં 15 છાત્રાઓનો સમાવેશ થાય છે, જ્યારે ગ્રેડ એ ટુમાં 444 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ગત વર્ષની તુલનાએ કચ્છ અને ગુજરાતમાં બોર્ડમાં ઓછું પરિણામ આવ્યું છે, જેથી વિદ્યાર્થીઓમાં કંઈ ખુશી અને કંઈ ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કચ્છમાં એક ગ્રેડમાં આવેલા 15 વિદ્યાર્થીઓ પૈકી એક ભુજની માતૃછા હાઈસ્કૂલની દીકરીનો પણ સમાવેશ થાય છે. એ 1 ગ્રેડ મેળવનારી છાત્રા ગણાત્રા અક્ષિતા વિક્રમભાઈએ ભવિષ્યમાં ડૉક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ખાસ તો શાળામાં વિદ્યાર્થીઓને એકત્ર થવા મનાય હોવાથી લોકોએ ઘરે બેઠા રિઝલ્ટ મેળવીને ખુશી વ્યક્ત કરી હતી. આમ ધોરણ ગુજરાતમાં ધોરણ દસને બોર્ડનું પરિણામ આજે જાહેર થયું હતું, જેમાં પ્રથમ ક્રમે સુરત જિલ્લો રહ્યો અને અંતિમ ક્રમે દાહોદ જિલ્લો રહ્યો હતો. ગત વર્ષ કરતાં પરિણામ ઓછું આવ્યું હોવાથી વિદ્યાર્થીઓમાં કંઈ ખુશી અને કંઈ ગમ જોવા મળ્યું. આજરોજ બોર્ડ દ્વારા ઓનલાઈન ધોરણ દસનું પરિણામ જાહેર થયું. બોર્ડનું આપણું ટોટલ રિઝલ્ટ જે છે 60.64% જાહેર થયું, જેની તુલનામાં આપણે કચ્છ જિલ્લાનું 56.85% જેટલું પરિણામ આ રેગ્યુલર વિદ્યાર્થીઓનું આવ્યું છે. ખાસ કરીને આખા રાજ્યની અંદર જે આપણું બોર્ડનું રિઝલ્ટ છે એ આ વર્ષે CBSE આપણો પેટર્ન પ્રમાણે NCERTનો નવો અભ્યાસક્રમ આપણે ગણિત વિજ્ઞાનની અંદર આપણે અમલ કરેલો, પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કરેલો અને જેના પરિણામે વિદ્યાર્થીઓએ વર્ણનાત્મક પેપરો આ વખતે લખવાના થયેલા, તો દરેક જિલ્લાઓનું પરિણામ આ વર્ષે એવરેજ ઘટ્યું છે. કચ્છ જિલ્લાનું આપણું પરિણામ જોઈએ તો આ વર્ષે 56.85 જેટલું આવ્યું છે, જેની અંદર આપણા A1 ગ્રેડની અંદર 15 વિદ્યાર્થીઓ, A2ની અંદર 444, B1 1276, B2 2528, C1 4248, C2 3309, D 328, E1 5134, E2 4091, EQC 12111. એમ ટોટલ રિઝલ્ટ આપણું જે છે એ રાજ્યના આપણા 33 જિલ્લા પૈકી 20મા ક્રમાંકે આપણે આવ્યા છીએ. ગત વર્ષની તુલનાથી દરેક જિલ્લાનું રિઝલ્ટ ઘટ્યું છે, એમ આ વર્ષે આપણું પણ જે ગયા વર્ષથી આપણું રિઝલ્ટ ઘટ્યું છે, છતાં પણ આપણે ગયા વર્ષે 22મા ક્રમે રાજ્યની અંદર હતા, એની સાથે આ વર્ષે આપણે 2 ક્રમ આગળ આવીને 20મા ક્રમે આવીએ છીએ. આપણું એ ટોટલ પછી બરાબર, એની સાથે આપણું A1 ગ્રેડમાં ખાસો ઘટાડો થયો છે, એની સાથે 100% સ્કૂલવાળા જે 100% પરિણામવાળી સ્કૂલોમાં પણ ઘટાડો થયો છે. આ વર્ષે આપણી 100% પરિણામવાળી 11 સ્કૂલ છે, જ્યારે 30%થી ઓછું પરિણામવાળી 64 સ્કૂલો છે. ખાસ કરીને આપણા જિલ્લાની જે શિક્ષકોની થોડી ઘટ અને નવા અભ્યાસક્રમની નવી પેટર્નનો પહેલો જ પરીક્ષા આ વખતે વિદ્યાર્થીઓ આપતા હોય, ઓલ ઓવર આખા રાજ્યની અંદર વિદ્યાર્થીઓના ગુણાંકનમાં ઘટાડો થયો છે. એકંદરે આપનું પરિણામ આપણા જિલ્લાની તુલનામાં અન્ય જિલ્લાઓની તુલનામાં આપના શિક્ષકોની ઘટ અથવા આપના પરિસ્થિતિ પ્રમાણે અને નવું સત્ર જે ગઈકાલથી 8 તારીખથી શરૂ થયું છે, વિદ્યાર્થીઓને અત્યારે ઓનલાઈન અને ખાસ કરીને એડમિશનનું કામ ચાલુ છે, પાઠ્યપુસ્તકો વિતરણનું પણ કામ ચાલુ છે. આવતા વર્ષે આપની ખાસ કરીને જે 30%થી ઓછી પરિણામવાળી સ્કૂલો છે એને ગઈકાલે અમે દરેક AIEIને દત્તક આપેલી અને સારી સ્કૂલવાળી પરિણામ થતી એને પ્રિન્સિપાલને પણ દત્તક આપેલી. આ વર્ષે અમે આ જ રીતે ટીમ વર્ક કરી SVS કન્વીનર AIEI અને અમે જાતે એની મુલાકાત લઈ નિયમિત મિટિંગ કરી. ગયા વર્ષે જેમ એકમ કસોટી કરેલી એમ એ રીતે અમે એકમ કસોટી લઈ અને ખાસ કરીને એમનો માર્ગદર્શન આપીશું અને આપનું આવતા વર્ષનું રિઝલ્ટ સુધરે એવા પ્રયત્ન કરીશું. હા, એ ડેટા હવે લઈશું બંનેની તુલના.